सूरत पोलिस कमिश्नर अजय कुमार तोमर द्वारा नास्ता फरता वोटेड आरोपी ने झड़पी पाड़वा सूचनाओ अपाई छे। त्यारे वर्ष 2017 में ईसम की थे हत्या मामले पांडसा पुलिस पति पत्नी दंपति ने हैदराबाद की धरपकड़ की। वर्ष 2017 जानुआरी महीना प्रथम सप्ताह में सूरत भेस्थान विस्तार में शहर पांडसा पुलिस ने मात्र मस्त मड़ी आयु थूं, जे अंगे पांडसा पुलिस सघन तपास करता मरण जनावर धड़ सहित शहर टुकड़ाओ अलग अलग विस्तार झाड़ी झाखरा में मड़ी आता शहर में एरेराती मची जवा पमी थी। जे मामले भिंडी बजार मा नासी मा नगर खाते साड़ी मा टिकी झरी लगावानुं काम करता बेकायदेना संघर्ष मा आवेला बाळ किशोर ने झड़पी पाड़वामां आव्या हता। तेमणे समग्र हत्यानो सिलसिलो वर्णन करता हकीकत जाणी ते समय मर्डरनो गुनो तपास करी रहेला पोलीस पण चोकी उठी हती। टुकड़ाओमांथी मळेली लाश मूळ बिहारना मोहम्मद फखरुद्दीन मोहम्मद नईम शेख नामना ईसमना शरीरना भागे होवानुं तपासमां बहार आव्युं हतुं। જે મર્ડર અકબર અલી મોહમ્મદ સફિયાર શેખે અંજામ આપ્યો હતો ત્યારે સાંભળીએ મર્ડર મિસ્ત્રીની હકીકત ખુદ સુરત શહેર એસીપી વીઆર મલ્હોત્રા પાસે। જાન્યુઆરી 2017માં ભેસ્તાન વિનાયક રેસિડેન્સીના સામેના ખુલ્લા વિસ્તારમાંથી એક ખાલી કપાયેલું માથું મળી આવેલ, જેના અનુસંધાને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ અને મર્ડરના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે બલોચનાઓ કરતા હતા। તપાસ દરમિયાન ઇન્વેસ્ટિગેશન દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકોની સૌ પ્રથમ અટકાયત કરવામાં આવેલી અને એમની પૂછપરછ દરમિયાન હકીકત જાણવા મળેલી કે આ કામના મુખ્ય આરોપી અકબર અલી શેખ, જેઓ જે મૂળ સિસાવા થાના બંજરિયા જિલ્લો મોતિહારી બિહારનો હોવાનું તથા તેની પત્ની અફસાના બેગમ ઉંમર વર્ષ 29ની મુખ્ય આરોપી હોવાનું તપાસ દરમિયાન ખુલે। આ અકબર અલી છે એ પોતાના વતનની આજુબાજુમાંથી ગરીબ ઘરના છોકરાઓને સાડીના જોબવર્ક માટે મજૂરી કામ માટે લઈ આવેલ હતો અને તેમને જમવાનું આપી અને પગાર આપતો ન હતો, જેથી આ જે મરણજનાર છે મોહમ્મદ ફખરુદ્દીન કરીને એ એમની સાથેના બીજા છોકરાઓને લઈ અને બિહાર ભાગી જવા માટેનો પ્રયત્ન કરેલો, જેની આ અકબર અલીને ખબર પડતા એ લોકોને પકડીને પાછો કામ માટે લઈ આવેલો અને બળજબરીપૂર્વક એમની પાસે કામ કરાવતો હતો। અને આ જે મોહમ્મદ ફખરુદ્દીન છે મરણ જનાર, એ બધાને ઉશ્કેરી અને લઈ જવાનો હતો એવો ખાર રાખી અને એના ઉપર વધારે જોર જુલમ કરતો હતો। એક દિવસ દરમિયાન મોહમ્મદ ફખરુદ્દીનથી કામમાં ભૂલ થતાં આ અકબર અલીએ એને લોખંડના સળિયા વડે મારેલ અને એમાં એ મરણ ગયેલ, જેથી આ અકબર અલી અને એની વાઇફે બંને બજારમાંથી છરીઓ ધારદાર છરીઓ ખરીદી અને લાશના નિકાલ માટે એના અલગ અલગ ટુકડા કરી અને અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધેલા અને આ બનાવ બન્યા પછી એ લોકો આ જગ્યા છોડી અને એમના મૂળ વતન બિહાર ખાતે ગયેલા અને ત્યાં અઠવાડિયે રોકાઈ અને પછી ખબર હતી કે પોલીસ પાછળ આવશે એટલે ત્યાંથી એ લોકો તેલંગાણા શિફ્ટ થયેલા। પોતાના વતન બિહાર સિવાન ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ગરીબ બાળકો ઝડપાયેલા આરોપી અકબર અલી મોહમ્મદ સફિયાર શેખ, તેની પત્ની અફસાન બેગમ અકબર અલી મોહમ્મદ સફિયાર શેખ સુરત ઉનભીની બજાર નાસીમા નગર ખાતે સાડીઓમાં ટિક્કીનું જરી કામ માટે લઈ આવતા, જેમને તેમને પૈસા નહીં પણ ચૂકવી માત્ર જમવાનું આપતું હોવાનું મરણ જનાર મોહમ્મદ ફખરુદ્દીન મોહમ્મદ નઈન શેખ પોતાના વતન ભાગી જવા પ્રયત્ન કરતા તેને આરોપીઓ અકબર અલી મોહમ્મદ સફિયાર શેખ શોધી લાવી ફરીથી આજે કામ લગાડી દીધો હતો, જેને કામ બરાબર નથી હોવાનું જણાવી અવારનવાર માર પણ મારવામાં આવતા અને તારીખ 6 જાન્યુઆરી 2017ના દિન લોખંડના સળિયા સાથે માર મારવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું, જે સમયે બંને બાળ કિશોર અને પત્ની અફસાના બેગમ સાથે મળી અકબર અલીએ બજારમાંથી ધારદાર ચપ્પુ લાવી મોહમ્મદ ફખરુદ્દીનની લાશના ટુકડાઓ કરી રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં પોતાની પાસે રહેલા મોપેડ પર લઈ જઈ ફેંકી દીધા હતા। દરમિયાન આ બનાવને 6 વર્ષ થઈ ગયેલા, ચાર્જશીટ થઈ ગયેલું અને આરોપીઓ નાસ્તા ફરતા હોય કલમ 70 મુજબના નામદાર કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવેલા, દરમિયાન છેલ્લા 1 વર્ષથી સુરત પોલીસ જે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની કામગીરી કરેલી છે એના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના આદેશથી પાંડેસરા પોલીસની ટીમ, એમાં ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર કામળિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હુદડ તથા સર્વેલન્સ સબ ઇન્સ્પેક્ટર ચૌહાણ તથા મહિલા સબ ઇન્સ્પેક્ટર દેસાઈ વગેરેનાઓએ છેલ્લા 1 વર્ષથી આ આરોપીઓને પકડવા માટેની મહેનત કરતા હતા અને આ આરોપીને પકડવા માટે પાંડેસરા પોલીસની ટીમ 2 વખત એમના મૂળ વતન બિહાર ખાતે તપાસમાં ગયેલી અને બિહાર ખાતે તપાસમાં જઈ અને એમના સગા સંબંધીઓના ફોન નંબરને બધું મેળવેલું
અને એના ટેકનિકલ સર્વેલન્સના આધારે એવો ખ્યાલ આવેલો કે ભાઈ છેલ્લા ઘણા ટાઈમથી તેલંગાણાથી આ બધા એના ઘરવાળા છે, કોન્ટેક્ટમાં છે, જેના અનુસંધાને મહિલા આરોપી હોય એટલે મહિલા સબ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરી અને તેલંગાણા ખાતે મોકલવામાં આવેલી અને ત્યાં જઈને તપાસ કરતા જે વિસ્તાર હતો એ સુલેમાન નગર આખો મુસ્લિમ પોપ્યુલેટેડ વિસ્તાર હોય અને ત્યાં પોલીસ તરીકેની ઓળખ તરત છતી થઈ જાય એમ હોય પોલીસે એક ચાર પાંચ દિવસથી મુસ્લિમ વેશ પહેરવેશ ધારણ કરી અને ત્યાં વોચમાં રહેલા અને એકદમ વેરીફાય થયેલું કે આ અકબર અલી અને એની વાઇફ જ છે. પછી સ્થાનિક પોલીસની મદદથી એમની ધરપકડ કરવામાં આવેલી. પોલીસને મુસ્લિમ ડોમિનેટેડ વિસ્તાર હોય અને મુસ્લિમ પહેરવેશ ધારણ કરવો પડે એમાં મહિલા સબ ઇન્સ્પેક્ટર અને એમની ટીમે ખૂબ મહેનત કરેલી અને લોકલ પોલીસની મદદથી પછી આરોપીને પકડી લેવામાં આવેલા. શહેરમાં સનસની મચાવનારા મર્ડર કેસમાં પાનેસરા પોલીસે તેલંગાણા રાજ્યના હૈદરાબાદ ખાતેથી મુસ્લિમ વેશ ધારણ કરી ફરાર થયેલા વોન્ટેડ અકબર અલી મોહમ્મદ સફિયાર શેખ, તેની પત્ની અફસાના બેગમ, અકબર અલી મોહમ્મદ સફિયાના શેખ ને ઝડપી પાડી સનસનીખેજ મર્ડરનું રહસ્ય ઉકેલી કાઢી બંને પતિ પત્નીના આરોપી દંપતીને જેલ હવાલે કર્યા હતા. કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.